Hello YouTube family, કેમ છો બધા દર્શક મિત્રો? I hope કે તમે બધા મજામાં જ છો. તો બધા જ દર્શક મિત્રોને જય સિદ્ધના. હું છું તમારો પ્રિય દોસ્ત કેપી અને મારી ગુજ્જુસન ચેનલમાં તમારું સ્વાગત છે. ફરીથી આવી ગયો છું તમારા માટે એક નવી જ રેસિપી લઈને. તો ચાલો આપણી રેસિપીની શરૂઆત કરીએ. તો આજે આપણે ઘઉંની રેસિપી બનાવવાની છે. તો એના માટે મેં આ છે આપણા ઘર ઘઉંનો લોટ. તો હવે આપણે એક વાટકો લેવાનો છે, તો એ અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે મારા આગળ રવો, તો આપણે બે મોટી ચમચી એટલો એમાં અંદર રવો એડ કરી દેવાનો છે. અને ત્યારબાદ આપણે એની અંદર એડ કરીશું સ્વાદ અનુસાર નમક. અને ત્યારબાદ હવે આપણે એની અંદર એડ કરવાની છે રેડ ચીલી ફ્લેક્સ. તો આપણે એ અંદર એડ કરી દઈશું. અને જો તમારા આગળ રેડ ચીલી ફ્લેક્સ ના હોય તો તમે લાલ મરચું પણ એડ કરી શકો છો. અને ત્યારબાદ હવે આપણે એની અંદર આ છે આપણા લીલા ધાણા, તો હવે આપણે એ અંદર એડ કરવાના છે. અને ત્યારબાદ હવે આપણે એની અંદર અજમો એડ કરવાનો છે. આપણે હથેરીમાં લઈ લેવાનો છે અજમો, અને બંને હાથની હથેરીથી આ રીતના વજન દઈએ. અને ત્યારબાદ આપણે એની અંદર એડ કરવાનો છે. તો હવે આપણે એને ફર્સ્ટ ક્લાસ હવે લોટ આપણે બાંધી લઈશું. તો હવે આપણે ફર્સ્ટ ક્લાસ લોટને બાંધી લીધો છે, અને હવે આપણે એને ઢાંકીએ અને રાખી દઈશું, જેથી કરીને આપણે ફર્સ્ટ ક્લાસ લોટ ફૂટી જાય. અને ત્યારબાદ હવે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે. એના માટે મેં એક વાસણ લઈ લીધું છે. આ છે મારા ઘર બટેકા, જે આપણે બટેકાને આપણે બાફી અને લીધેલા છે. તો આપણે બટેકાને આ રીતના ક્રશ કરી અને લેવાના છે. અને બટેકું તમે બાફી અને થોડીક વખત રાખી દેશો એટલે આ રીતના ક્રશ કરશો તો આરામથી આપણે ક્રશ થઈ જશે, અને નકર આપણે બટેકું છૂંદાઈ જશે. તો આ રીતના ચાલો જેટલા બટેકા આપણે છે એના ક્રશ કરી લઈએ. અને ત્યારબાદ આ છે આપણા ઘર વટાણા, જે વટાણાને પણ મેં બટેકા ભેગા જ આપણે બાફી લીધેલા છે. તો આપણે એ અંદર એડ કરી દેવાના છે. અને ત્યારબાદ આ છે આપણા લીલા ધાણા, તો આપણે એની અંદર એકાદ ચમચી જેટલા લીલા ધાણા એડ કરી દેવાના છે. અને ત્યારબાદ આ છે આપણા ઘર લીલા મરચાં, જે આપણે કટ કરીને રાખ્યા છે, તો એકાદી ચમચી જેટલા એ પણ એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે આપણા ઘર લસણ, જે આપણે ક્રશ કરીને રાખેલું છે, તો એકાદ ચમચી જેટલું એ અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે મારા ઘર કસૂરી મેથી, તો આપણે મેથીને આ રીતના હાથમાં લઈ લેશું અને બંને હાથની હથેરીથી આપણે આ રીતના ક્રશ કરી અને ત્યારબાદ કસૂરી મેથી એડ કરવાની છે, જેથી કરીને આપણે ફર્સ્ટ ક્લાસ સ્વાદ આવે. અને આપણે આટલી બધી જ વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે એની અંદર ચટાકેદાર બધા જ મસાલા એડ કરવાના છે. એના માટે સૌપ્રથમ હવે મેં ગરમ મસાલો લઈ લીધો છે, તો આપણે એકાદી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે મારા ઘર જીરું પાવડર, તો હવે આપણે એ અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે મારા ઘર મરી પાવડર, જે આપણે આખા મરી આવે એને ક્રશ કરી અને લીધેલા છે, તો એ અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે મારા ઘર લાલ મરચું, તો હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઈશું. અને ત્યારબાદ હવે આપણે એની અંદર ચાટ મસાલો એડ કરવાનો છે, તો આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે આપણા ઘર નમક, તો હવે આપણે એની અંદર એ એડ કરી દઈશું. અને નમક આપણે સ્વાદ અનુસાર લઈ લેશું. અને હવે આપણે જેટલો મસાલો છે તો બધો જ મસાલો આ રીતના ફર્સ્ટ ક્લાસ આપણે મિક્સ કરી લેવાનો છે. અને લગાતાર આ રીતના આપણે એને મિક્સ કરતા જઈશું, જેથી કરીને જેટલો મસાલો આપણે એડ કર્યો છે એ બધો જ મસાલો એકદમ ફર્સ્ટ ક્લાસ મિક્સ થઈ જાય. તો હવે આપણે બધો જ મસાલો સારી રીતના મિક્સ કરી લીધો છે, અને તમે જોઈ શકો છો કેટલો મસ્તીનો આપણે દેખાઈ રહ્યો છે. તો હવે આપણે આને સાઈડ પર રાખી દઈશું. તો હવે આપણે જે લોટ આપણે બાંધી અને આપણે ઢાંકી અને રાખી દીધો હતો, એ હવે આપણે લોટ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે તૈયાર. અને હવે આપણે એને વણવાનો છે રોટલીની ગુણે. તો ચાલો હવે આપણે એને વણવાનું ચાલુ કરીએ. તો હવે આપણે એક પાટલો અને ત્યારબાદ એક વેણું લઈ લીધું છે. અને હવે આપણે મોટેરો આપણે એક લૂવો લઈ લેવાનો છે, અને પાટલા પર આપણે થોડુંક સૌપ્રથમ તેલ લગાવી દઈશું. અને ત્યારબાદ જે આપણે આ લૂવો છે એને આ રીતના ગુંદડાની ગુણે બનાવી લઈશું. તો હવે આપણે આ રીતના ફર્સ્ટ ક્લાસ એને કસણી લીધો છે, અને હવે આપણે એને વણવાનો છે. તો હવે આપણે એક મોટું બધું આપણે લૂવો લઈ લીધો છે અને ગુંદરું બનાવી લેવાનું છે. અને ત્યારબાદ હવે આપણે એને વણી લઈશું. તો હવે આપણે એને ફર્સ્ટ ક્લાસ હવે વણી લેવાનું છે, અને જેમ બને એમ એ રીતના આપણે એને લાંબુ આ રીતના આપણે વણવાનું છે. તો ચાલો એને હું વણી લઉં. અને આપણે જો એવું લાગે કે વણવામાં આપણે પાટલા પર આપણે લોટ ચીપકી જઈએ, તો હેઠે આપણે લોટ પણ એડ કરી શકો છો. તો આપણે આ રીતના હવે લાંબુ આ રીતના વણવાનું છે. તો હવે આપણે થોડુંક તો વણી લીધું છે, તો ચાલો હવે પૂરેપૂરું આ રીતના આપણે વણી લઈએ.
તો આપણે આ રીતના ફર્સ્ટ ક્લાસ વણી લીધું છે અને ત્યારબાદ હવે આપણે એક ગ્લાસ લઈ લેવાનો છે અને ગ્લાસમાં અમે ફરતી બાજુ એટલે કે બારે અને અંદર બંને સાઈડ આપણે તેલને થોડુંક લગાવી દીધું છે અને ત્યારબાદ આપણે એને ગોળાકારમાં આ રીતના કટ કરવાનું છે. તો આ રીતના ચાલો હવે જેટલા છે એટલા બધાને કટ કરતા જઈશું. તો ફર્સ્ટ ક્લાસ હું એને કટ કરી લઉં. તો હવે આપણે આ રીતના ગ્લાસથી આપણે કટ કરી લીધા છે અને જે વધિયાનો ભાગ છે એને હવે આપણે લઈ લેવાનો છે અને ફરીથી આપણે એને વણી લઈશું. તો હવે આપણે જે બેટર છે એને ઢાંકીને આપણે રાખ્યો હતો એને થોડોક સમય થઈ ગયો છે અને ત્યારબાદ હવે આપણે એને નાના આપણે ગોળ લુવા વાળી લેવાના છે. એના માટે મેં હથેળી ઉપર તેલ લગાવી લીધું છે અને ત્યારબાદ આપણે અવડો નાનો લુવો લઈ લેશું અને આપણે એને આ રીતના ગોળ આપણે જે રીતના વડાના બનાવીએ ભજીયા એ ટાઈપનું આપણે ગોળ આ રીતના વાળી લેવાનું છે. તો ચાલો આ રીતના ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે તૈયાર છે અને જેટલું આપણે આગળ જે બેટર છે એ બધે જ ને ફર્સ્ટ ક્લાસ આપણે આ રીતના બનાવી લઈશું. તો હવે આપણે આ રીતના ફર્સ્ટ ક્લાસ એને હવે રાખી દીધા છે અને ત્યારબાદ આપણે આ રીતના એક એક જે આપણે ગોળ દડા વાયરા છે એને આ રીતના મૂકતા જઈશું. તો ચાલો હવે આપણે આ રીતના એને બધે જમાં મૂકી દેવાના છે એટલે કે આપણે ચારમાં મૂકશું કારણ કે આ મારા ઘરે આઠ રોટલી છે એટલે એમાં આપણે ચારમાં મૂકશું અને ચારમાં આપણે કાપા પાડવાના છે. તો આ રીતના આપણે એને કાપા પાડવાના છે. ચાલો હું એ પણ તમને દેખાડું. આ રીતના આપણે એને કાપા પાડી લઈશું. તો હવે આપણે આ જ રીતના જે આ ચારેયમાં છે એ રીતના હવે આપણે એને કાપા પાડી લેવાના છે. તો હવે આપણે આ રીતના કાપા પાડી લીધા છે અને ત્યારબાદ આ છે મારા ઘર સાદું પાણી અને આપણે આ રીતના હવે સાદું પાણી માથે આપણે લગાવી દેવાનું છે. તો આપણે બધે જ આ રીતના સાદું પાણી લગાવી દઈશું. બાદ હવે જે આપણે આ છે એને આ રીતના આપણે એને એક આપણે લઈ લેશું અને આપણે આની માથે આ રીતના લગાવી દઈશું અને આપણે જે આપણે બંને આંગરીએથી આપણે થોડુંક આ રીતના પ્રેસ કરી દેવાનું છે જેથી કરીને આપણે તેલમાં તરીએ ત્યારે ખુલી ન જાય એ રીતના. તો આપણે આ રીતના આપણે વાળવાનું છે. બંને પૂરી એકબીજાને માથે લગાવી દીધી છે અને ત્યારબાદ આપણે આ રીતના જે આપણે આ આંગરી હોય એને આપણે આ રીતના વચ્ચેથી આપણે થોડુંક પ્રેસ કરતા જઈશું. આ રીતના આપણે એને પ્રેસ કરતા જઈશું. તો આ રીતના જે છે એને પ્રેસ કરી દઈશું અને આપણે ખુલે નહીં એ રીતના પ્રેસ કરવાનું છે. તો આ રીતના પ્રેસ થઈ જાય ત્યારબાદ તમે એનો લુક એકદમ ફર્સ્ટ ક્લાસ જોઈ શકો છો. અને ત્યારબાદ હવે આપણે એને આ રીતના આપણે ગોળ વાળવું હોય તો આપણે આ રીતના ગોળ વાળી દેવાનું છે અને આ રીતના માથેથીના આ ભાગ જે છે એને આ રીતના ચીપકી દેવાનું છે. હવે તમે જોઈ શકો છો કેટલું મસ્તીનું અને સુંદર બની ગયું છે આપણે. તો હવે આપણે બંને રીતના આપણે વાળી લીધા છે આ ટાઈપના બનાવી લીધા છે અને હવે આપણે એને તેલમાં ફ્રાય કરવાના છે. તો હવે આપણે તેલ એડ કરી દીધું છે અને ગરમ થશે ત્યાં સુધી હવે આપણે એની રાહ જોશું. તો હવે આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ તેલ હવે આપણે આવી ગયું છે અને જે આપણે આ બનાવેલા છે એ બધાને તરવા માટે એડ કરી દઈશું. તો ચાલો હવે આપણે જેટલા બનાવ્યા છે એટલા બધાને કરી લઈએ. હવે આપણે તેલમાં એડ કરી દીધા બાદ હવે આપણે એને બંને બાજુ આ રીતના પલટતા જઈશું. તો આપણે બંને બાજુ આ રીતના ધીરે ધીરે આપણે પલટતું જવાનું છે જેથી કરીને ફર્સ્ટ ક્લાસ આપણા ફ્રાય થઈ જાય અને એકદમ કડક બી જોરદાર બનશે. તો હવે આપણે આ રીતના લગાતાર આપણે એને ફેરવતા ગયા છીએ અને એનાથી ફર્સ્ટ ક્લાસ હવે આપણે ફ્રાય થઈ ગયા છીએ અને હવે આપણે ગેસ બંધ કરી અને હવે આપણે એને ઉતારી લઈશું. તો હવે આપણે જે રેસીપી બનાવી છે એને હવે તેલમાંથી લઈ લીધી છે અને ત્યારબાદ આપણે એક વાસણમાં લઈ લેશું. ચાલો આપણે વાસણમાં આપણે એને લઈ લઈએ. આપણી કેટલી રેસીપી એકદમ ફર્સ્ટ ક્લાસ કડક બની છે તો ચાલો હું તમને એક આ રીતના લઈ અને વગાડીને પણ દેખાડું છું તો તમે એનો અવાજ સાંભળી શકો છો. તો ચાલો એક હું એને ભાંગીની ભી તમને દેખાડું કે કેવી મસ્તીની બની છે. તો કેટલી કડક છે એ તમે જોઈ શકો છો આ રીતના. તો એકદમ ફર્સ્ટ ક્લાસ આપણી રેસીપી થઈ ગઈ છે તૈયાર. તો હવે આપણે આજનો વિડીયો અહીંયા જણે પૂરો કરીશું અને મળીશું ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં લગીને મને આપો રહીજા અને જો આપણી આજની રેસીપી તમને સારી લાગી હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં રહેલ બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરીને સૌ પ્રથમ પહેલો વિડીયો તમને મળતો રહે. મળશે મેરે ઘરે મળશું કામગીરી નહીં મળીએ. આમ એકરણ તેથી ધરતી ધરતી હરિયમ જશી જય માતાજી જય માં મોબાઈલ જય સિદ્ધાર્થ અને પ્રેમ સે બોલીએ રાધે રાધે.